गुड इवनिंग यूएस, आप જોઈ રહ્યા છો ગુજરાત તકનું વિશેષ બુલેટિન અને આપની સાથે હું છું સૌમ્યા. દિવસભરના તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. કોચીમાં આવેલા INS ગરુડ નેવલ એર સ્ટેશન પર ઉતર્યા બાદ વડાપ્રધાન મોદીએ કોચીમાં પરંપરાગત પોશાકમાં રોડ શો કર્યો. વીડિયો થઈ રહ્યો છે વાયરલ. પગપાળા ઝીલ્યું અભિવાદન, થઈ પુષ્પવર્ષા. युवराज सिंह ना साळाए वटाणा वेर्या. पोलीस समक्ष कबूलात करी के अमे मारा भाई नी ऑफिसे 1 करोड़ नी डील करी हती. पोलीसे 38 लाख जप्त कर्या. वधी युवराज सिंह ने मुश्किली. खंडणी बाद हवे अपहरण नो गुनो थशे दाखल. 14 आरोपीओ हाल पोलीस ना सकंजामा. राहुल गांधी नू मोटू ऐलान. केन्द्र मा कांग्रेस नी सरकार आव्या बाद GST नू स्ट्रक्चर बदली नाखीशुं. अरबपतियों ने बैंक की लोन सरलता थी मड़ी जाए अने जो कई थाय छे तो सरलता थी माफ पण करी देवामां आवे छे. सरकारी संस्थानी चूंटणी पहला बोडेली कांग्रेस में भंगाण. छोटाउदेपुर जिला ना सहकारी आगेवानो भाजप में जोड़ाया. कमलम खाते कर्या केसरिया. आगामी 4 दिवस खेडूतों माटे अति भारे. गुजरात में फरी गाजवीज साथे वरसाद पड़वानी शक्यता. हवामान विभाग द्वारा 25 થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી. યુવરાજસિંહ કેસમાં ભરોસાની ભેંસે જાણે પાડો જણ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર ડમી કાંડનો મુદ્દો વધારે પેચીદો બનતો જઈ રહ્યો છે. એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે તો યુવરાજસિંહ જાડેજાના સાળાની પણ સંડોવણી સામે આવી છે અને એમાં પણ 38 લાખ રૂપિયા મળી આવ્યા છે તેમના પાસેથી. ત્યારે શું છે વધુ વિગતો અને હવે આ તપાસનો ધમધમાટ ક્યાં જઈને અટકશે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે. विद्यार्थी नेता युवराज सिंहनी मुश्किलोमां वधारो थशे. तेमनी सामे खंडणी बाद अपहरणनो पण गुनो दाखल करवामां आवशे. तोड़कांडमां लेवायेला 38 लाख रूपिया पोलीसे जप्त कर्या छे. कानभाना मित्रना घरेथी 38 लाख रूपिया रिकवर करवामां आव्या छे. 2 दिवस पहला युवराज सिंहना साळा कानभा गोहिलनी धरपकड़ करवामां आवी हती. जे बाद कानभा गोहिलना मित्रना घरमांथी तोड़कांडमां लेवायेला 38 लाख रूपिया जप्त थया छे. 2 દિવસ પહેલા યુવરાજસિંહના સાળાની થઈ હતી ધરપકડ. ગઈકાલે ભાવનગરના ડમીકાંડના તોડકાંડમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઘનશ્યામ લાદવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. તોડકાંડમાં આ બંનેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા યુવરાજસિંહ તેમના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ડમીકાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે, જેને લઈને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરુદ્ધ ખંડણી ઉઘરાવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગા સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો. યુવરાજસિંહે પ્રકાશ દેવનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માંગણી કરી હતી, જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઈ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે આ બેઠક કરવામાં આવી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવે ઘનશ્યામ લાંગવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામે યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી છે. ડમીકાંડમાં યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ 29 એપ્રિલ સાંજે 5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત. યુવરાજસિંહ જાડેજાની ધરપકડને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે. શું કહી રહ્યા છે તેઓ, આવો જોઈએ. ત્યારે સરકાર આ કૌભાંડીઓને પકડવામાં નિષ્ફળ ગઈ હોય એવું અમને લાગી રહેલું છે. ત્યારે વખતો વખત જ્યારે પણ પેપરો ફૂટેલા છે, એમાં ગેરરીતિઓ થયેલી છે, ત્યારે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે સરકારનું ધ્યાન દોર્યું છે
અને સરકારને એ આરોપીઓ સુધી પહોંચવાની કડીઓ રજૂ કરી છે। ત્યારે આજે એ જ યુવરાજસિંહને પોલીસે ખોટા કેસોમાં ફસાવી દીધા છે અને સરકાર કમર કસી રહેલી છે એને ગુનેગાર સાબિત કરવામાં। ત્યારે આટલી મહેનત જો આરોપીઓને પકડવામાં સરકાર કરત તો આજે આ પેપરો ફૂટવાના ઘટના નહીં ઘટે। આ પેપરો માત્ર પેપરો જ નથી ફૂટતા, પણ આ પેપરો ફૂટવાથી શિક્ષિત બેરોજગાર યુવાનું ભવિષ્ય ફૂટે છે અને એમને આશા અરમાનો અને મહેનત પર પાણી ફરી વળે છે। અમે યુવરાજસિંહના સમર્થનમાં છે અને આવનાર સમયમાં અમે જો યુવરાજસિંહને ન્યાય ન મળે તો આવનાર સમયમાં અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ ધરણા પર બેસવાના છે અને આવનાર સમયમાં વિધાનસભાના પણ અમે ઘેરાવો કરવાના છે અને એમાં મોટી સંખ્યામાં જે ગુજરાતના 20 લાખ શિક્ષિત બેરોજગાર યુવાઓ છે એમને બધાને સાથે રહીને મોટા પાયે જન આંદોલન કરવાના છે। સામાન્ય રીતે એવું કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, પરંતુ આજકાલ ગુરુની વ્યાખ્યા પરિભાષા બદલાઈ ગઈ છે અને હવે સવાલ એ થઈ રહ્યું છે કે આવતીકાલનું ભવિષ્યનું સિંચન કરનારા ગુરુઓ જ કેમ ઠગ નીકળી રહ્યા છે। આ વાત એટલા માટે છે કારણ કે ભાવનગરમાં જે ડમીકાંડ સર્જાયો તેમાં ગુરુ જ ઠગ નીકળ્યો। કોઈ પણ ધોરણમાં સાયન્સની પરીક્ષા હોય કે પછી સરકારી નોકરી માટેની પરીક્ષા હોય, કોઈ પણ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થનાર યુવક આજે જેલના સળિયા પાછળ છે। હાલમાં તો ગુરુ અને ચેલા બંને જેલમાં છે। ભાવનગર પોલીસ તપાસમાં ડમી ઉમેદવાર તરીકે આરોપી મિલનને જુદી જુદી 9 પરીક્ષાઓ આપી હોવાનું ખુલ્યું છે। જોકે ડમીકાંડમાં ઝડપાયેલા આરોપી મિલન ઘોગા બારૈયાની જિંદગી તેમના જ શિક્ષક અને ગુરુ શરદ પનોતે મિલનને કૌભાંડમાં ધકેલ્યો અને બરબાદ કરી દીધી હોવાનું સામે આવ્યું છે। મિલન બારૈયાએ માત્ર ગુરુના કહેવાથી અનેક પરીક્ષા આપીને પોતાના ભણતરની હોશિયારી તેમને જેલના સળિયા સુધી લઈ ગઈ છે। મિલનના પિતા કહે છે ગુરુ જ ઠગ નીકળ્યો, ત્યાં બીજાની તો વાત જ ક્યાં કરવી। આ વિદ્યાર્થી છે, આ સત્તન પર પ્રાથમિક શાળા છે ને અભ્યાસ કરતો, પછી આગળનો અભ્યાસ અહીં ભાવનગર કર્યો। આગળનો તો અહીં ગુરુએ એમ કીધું કે નિશાળે કે 8 ગુરુ થયું એટલે હવે તમે આનો અભ્યાસ કરાવો, એ કઈ જગ્યાએ કરાવશો? તો અમે એવું કીધું હતું ભાઈ, અમે આર્થિક રીતે અમારી પાસે કંઈ અમે એટલું બધો ખર્ચો ન કરીએ એટલે અમે ગમે અહીંયા સરકારીમાં શિક્ષણ અપાવશું। તો એનું કેવું એમ હતું કે આ સારો નિશાળીઓ છે તો આને તમે ખર્ચો કરો, સારી નિશાળમાં બેહારો તો એનો ભણતર સારું થાય। એ એમ ના પડી હતી એના કે ભાઈ અમારે કોઈ ખર્ચો આવો કરવો નથી, એમી ગરીબ લોકો એટલે એમ કાંઈ આગળ એટલા બધા જઈ ન શકી। તો અહીં એમ કીધું કે તમારો પ્રશ્ન શું છે? તો એમને એમ કીધું કે પ્રશ્ન તો અમારે ગરીબ માણસોનો પૈસાનો જ હોય। તો અહીં એમ કીધું કે ભાઈ તમારો પ્રશ્ન હોય એ હું સોલ્વ કરી દઉં, તમારે વાંધો હું। તો એ કે તમારી શિક્ષણ ફી જે ઘટે એ હું ભરી દઈશ શરદ પનોત। નહીં નહીં, એવી કોઈ ખબર જ નહીં, એ ભણવા જતો એ અમને ખબર, બધા ગામમાં વાતો કરવા મળ્યા તારે બધી ખબર પડવા મળી કે આ આવી રીતે અહીંયા ગુના કરી નાખ્યા। તો અત્યારે હાલમાં એ જેલમાં છે, હવે એમની ગરીબ થઈ તો અમારી વાંહે કોણ દોડ? 5 પૈસા વગર તો આની વાંહે કોઈ દોડવાની અમારી એ છે જ નથી। તો યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં અનેક લોકો આવી રહ્યા છે, એવામાં જેપી જાડેજાએ પણ ખાસ વાત યુવરાજસિંહ જાડેજાને લઈને કરી છે। શું કહી રહ્યા છે તેઓ, શું છે તેમનું નિવેદન તે પણ જાણી લઈએ। ચકચારી ભાવનગરના ડમીકાંડ અને તેની સાથે જોડાયેલા તોડકાંડ બાબતે યુવરાજસિંહ જાડેજાની પૂછપરછ ચાલી રહી છે અને દરરોજ આ મુદ્દે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે યુવરાજસિંહની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે યુવરાજસિંહના સમર્થનમાં આમ આદમી પાર્ટી સહિત વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક અગ્રણીઓ આવ્યા છે। ત્યારે આજે મોટી સંખ્યામાં આપના નેતાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી યુવરાજસિંહને મુક્ત કરાવવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ વિદ્યાર્થીઓ પણ યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા હતા, તો બીજી બાજુ સામાજિક આગેવાનો પણ યુવરાજસિંહના સમર્થનમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી 26 એપ્રિલથી ગુજરાતભરના ગામે ગામ અને દરેક તાલુકા મથકે સમાજના લોકો એકઠા થઈ યુવરાજસિંહના સમર્થનમાં આવે તેવી અપીલ પણ જેપી જાડેજા દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના સર્વ સમાજોને, વિદ્યાર્થીઓને, વિદ્યાર્થીઓના વાલીઓને તથા સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને જણાવવાનું કે
છેલ્લા થોડા ઘણા ટાઈમથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં તથા પરીક્ષાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને ઉજાગર કરવા માટે એકલવીર યોદ્ધા યુવરાજસિંહ જાડેજા લડત કરી રહ્યા છે અને તેમને લડતને અનુસંધાને સરકારે પણ થૂકેલું ચાટવું પડ્યું છે એટલે કે પરીક્ષાઓ ક્યારેક રદ કરવી પડી છે આવા સંજોગોમાં આ યુવરાજ જાડેજાને પારી દેવા માટે તથા તેનો અવાજ દબાવી દેવા માટે કૌભાંડીઓ અને સરકાર દ્વારા તેને જેલમાં બંધ કરીને તેનો અવાજ બંધ કરી દેવા માંગે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આપણે સૌએ જાગૃત થઈને આવતી તારીખ 26 એપ્રિલ 2023 ને બુધવારના રોજ સવારે 11 વાગે એક આવેદન પત્ર આપવાનું છે જેમાં યુવરાજને વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી આપણે રજૂઆત કરવાની છે અતિક અને અશરફની મૃત્યુ થઈ ચૂકી છે અને હવે તેમને મૃત્યુ બાદ અનેક નવા ખુલાસાઓ આ કેસને લઈને થઈ રહ્યા છે કોની સંડોવણી હતી અતિકના મૃત્યુ પાછળ એ અત્યારે ચર્ચાનો વિષય છે જો કે પોલીસ પણ તપાસ કરી રહી છે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે આ બધાની વચ્ચે એક એવા ગુજરાતી વિશેષજ્ઞ છે જે ચર્ચામાં આવ્યા છે તેમણે નિવેદન આપ્યું છે કે મારી અતિક અહેમદ સાથે વાતચીત થઈ હતી 2019માં તેમનો પુત્ર અસદ મારી પાસે આવ્યો હતો મદદ માંગવા માટે ઠીક અતિકભાઈ આપને એક વાત કી લેકિન મેં આપકો એક વાત કહેના ચાહતા હું પતા નહીં મુજે જિંદગીમાં આપસે વાત કરને કા ફિર મોકા મિલે ના મિલે આપને એક રાસ્તા ચુના હૈ ઓર મેં એક વાત કહુંગા કે જિસ રાસ્તે પર આપ હો વો રાસ્તે કી જો મંઝિલ હૈ બહોત ભયાનક હૈ ઇસકા જો એન્ડ હૈ બહોત હી ભયાનક હૈ અબ આપ કિતને આગે હો વાપસ મુડ સકતે હો નહીં મુડ સકતે ના મેં કહેને કી કોઈ મેરી હૈસિયત હૈ લેકિન ये भयानक रास्ता है मैं आपसे एक इल्तिजा करता हूँ कि आपका जो बेटा है असद जिससे मेरी अभी बातचीत हुई थोड़ी देर तो मुझे लगा कि ये बहुत ही होनहार बच्चा है इतने अच्छे मार्क्स हैं किसको मिलते हैं इतने तो आप अपनी परछाई से इस बच्चे को दूर रखना ठीक है आपने एक रास्ता चुन लिया है वो आपका बेटा है ठीक है उसको आप इस आपका कोई जो बोलते हैं ना छींटा भी उड़ने मत देना और इसको इस लाइन में जो जहां जाता है उसको पढ़ने दो और उसको आपसे बिल्कुल अलग रखना ये मेरी इतनी इल्तिजा है आपको फोन रख दिया फिर मैंने असद मेरे साथ बैठा था तो मैंने कहा कि यार देखो मैं अब आपको एक मेरा भी बेटा इतना ही है 19 साल का है मैं आपको एक बाप की हैसियत से कहना चाहता हूँ कि अभी आपका तो इस दुनिया से कोई वो नहीं है आप पढ़ के और जिस तरह से आए हो माशाल्लाह आपको मैंने सुना जिस तरह से आप बात करते हो यानी आपको आपके बाप का कोई अभी तक असर नहीं है और देखो ये रास्ता बड़ा ख़तरनाक है जिस रास्ते पर आपके वालिद चले ना इसका अंजाम बहुत ही बुरा है आप उठा कर देख लो और फिर मैंने उसको एक मिसाल दी मैंने कहा कि अभी कुछ टाइम पहले एक फिल्म आई थी रईस और मैंने कहा उसमें शाहरुख खान ने हमारे अहमदाबाद के डॉन हुआ करते थे लतीफ़ उनका रोल ऐसे किया था उसमें मैंने कहा वो लतीफ़ को हमने बचपन से देखा था उनका बड़ा सिक्का था मतलब गुजरात में परिंदा पर नहीं मार सकता था उनके नाम के बगैर जुए खाने ये वो सारा और मैंने कहा हमने देखा था कि वो ट्रक भर भर के चांदी उतरती थी उनकी ट्रकें भर भर के मैंने कहा उनका अंजाम इतना ख़तरनाक हुआ और आज उनके बच्चे जो हैं ना पाई पाई के मोहताज हैं उनका कोई नाम लेने वाला नहीं है उनको कोई पूछने वाला नहीं है यही होता है इसलिए मैं आपको हाथ फिर बाहर में उसको छोड़ने गया तो मैंने कहा मैं हाथ जोड़ के कहता हूँ कि इस रास्ते से दूर रहो फिर उसने उसकी वालिदा को फ़ोन लगाया उसकी मदर को फ़ोन लगाया तो चूँकि मेरा एक इंसानी फ़र्ज था कि इतनी बड़ी मिठाई बेचारी ने भेजी थी तो मैंने उनको भी यही कहा कि आपके बच्चे से मेरी मुलाकात हुई बस मैं आपसे भी यही इल्तिजा करूँगा कि अपने औलाद को उनसे दूर रखना और ये बहुत अच्छा है आगे निकलेगा ठीक है बाप होता है बेटा अलग होता है तो ये बात मैंने तीनों को यही कही बाप को भी बेटे को भी और उसकी माँ को भी हमें बात करिए तो आम आदमी पार्टी
पार्टी ना नेता गोपाल इटालिया ए भारतीय जनता पार्टी ना नेता हार्दिक पटेल ना खबे बंदूक राखी ने खास निवेदन आप्यु छे। तेमने ताकी ने आटकतरी देते तेओ शुं प्रहार करी रह्या छे गुजरात नी राजनीति माटे जाणीए। जे युवराज सिंह जाडेजाए आ आखुं कौभांड उजागर कर्युं एज युवराज सिंह पर आ केसमां खंडणी लीधी होवानो आरोप लाग्यो अने हाल ते पोलीस रिमांड पर छे। पोलीसे आ केसमां युवराज सिंहना साळा कानभा गोहिलना मित्र जीत पासेथी 38 लाख रूपिया जप्त कर्या छे। હવે જ્યારે આ મુદ્દે રાજનીતિ ગરમાય છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે હાર્દિક પટેલને અડફેટે લીધા અને સાથે ભાજપ પર નિશાન સાધ્યું। ગોપાલ ઇટાલિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આંદોલન દરમિયાન 2017માં અમદાવાદની હોટેલ તાજ ઉમેદમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ હાર્દિક પટેલ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યો છે એવો ભાજપે હોબાળો કર્યો હતો। हार्दिक समाज वेची रूपिया लाव्यो एवा प्रकारना विरोध प्रदर्शन खुद भाजप द्वारा करवामां आव्या हता। बस आ तो जस्ट जानकारी माटे। आ ट्वीट बाद गोपाल इटालियाए वधु एक ट्वीट कर्यु छे जेमां तेमणे कह्युं युवराज सिंहना साळा पासेथी पोलीसे 38 लाख कब्जे कर्या एवा न्यूज आवे छे। 38 लाख ज मळ्या? पैसा कब्जे करवा होय तो पोलीस सीआर पाटीलनी चार आँखनी शरम राख्या वगर આપમાંથી ભાજપમાં ગયેલા 12 કોર્પોરેટરની આજે તપાસ કરે તો વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 1.5 કરોડ રોકડા લેખે અંદાજે 20 કરોડ મળી શકે છે। મહત્વનું છે કે યુવરાજસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ગોહિલને પૂછતા તેણે કબૂલ કર્યું કે પ્રકાશ ઉર્ફે પ્રદીપ બારૈયા એટલે કે પીકે પાસેથી તેણે ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી મારફતે 1 કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઈ શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભાની ઓફિસે તેનું નામ યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ડમીકાંડમાં નહીં જાહેર કરવા માટે ડીલ કરી હતી। તો વધુ સમાચાર પર કરીશું નજર, હાલ રોકાઈશું વિરામ માટે। ગુજરાતની ગપશપ ગોપી સાથે कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े। नमस्कार, आप जो रहा छो गुजरात रात कौन हूँ? बीजेपी मोदी जी, भाजपा नरेंद्र मोदी। हूँ काले बीजेपी ना कार्यालय ऊपर हतो अने लोग त्यां गुजरात तक नी बात करता हता। LRD ભરતી 2022ની તમામ જગ્યાઓ ભરવાની માંગ સાથે એકવાર ફરી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના યુવાનોને નોકરી આપવાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તે સરકારની વાતો ખોટી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સમયાંતરે સરકારી ભરતી માટે રાજ્યના યુવાનો દ્વારા દેખાવ કરવામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર LRDના ઉમેદવાર સરકાર સામે જોવા મળી રહ્યા છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે LRDના ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને LRD ભરતી 2022ની તમામ જગ્યાઓ ભરવાની માંગ સાથે ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા હતા। એટલું જ નહીં, તમામ ઉમેદવારોએ જો તેમની માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાલ ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મહત્વનું છે કે LRD 2022માં હજુ પણ 10,459 જગ્યા સામે કેટલીય જગ્યા ભરાઈ નથી। કોમન ભરતીના કારણે કેટલીક જગ્યાઓ હજુ પણ ખાલી છે, ત્યારે નોકરી વાંચુક ઉમેદવારોમાં સરકાર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યું છે। LRD ઉમેદવારોએ વહેલી તકે ખાલી તમામ જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ કરી છે અને હવે જો સરકાર દ્વારા યોગ્ય સમયે ભરતી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં LRDના ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી રજૂઆત એવી છે કે LRD 2022માં જે વેકેન્સી જાહેર કરી છે 10,400 ભરે, અત્યારે 27,000 ભરતી અત્યારે ચાલુ હતી, બધાના રિઝલ્ટ સાથે આવ્યા તો એમાં એવરેજ અમુક કોમન કેન્ડિડેટ હતા તો એના લીધે અમારી જગ્યા પૂરી ભરાણી નથી અને અમારી જગ્યા અમારા ડેટા મુજબ 1,000+ જગ્યા ખાલી રહે છે। તો એ સરકારને અમારે એટલી જ વિનંતી છે કે જે જગ્યા બહાર ભરી છે 10,400 તે જગ્યા પૂરેપૂરી ભરે,
વિઘા જમીનો છે પરંતુ પરણવા માટે કન્યાઓ નથી. પાટીદાર સમાજે કન્યાના અછતના કારણે એક મહત્વનું નિવેદન લીધું છે. શું લીધું છે જોઈશું સુપરફાસ્ટ ખબરોમાં. આ સાથે જ બીજા અન્ય સમાચાર પર પણ કરીશું નજર. નરોડા ગામ મુદ્દે પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શું છે તે જોઈશું સુપરફાસ્ટ ખબરોમાં. અમદાવાદ નરોડા ગામ હત્યાકાંડ મામલે મોટા સમાચાર. નરોડા ગામ હત્યાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટના ચુકાદાની સુપ્રીમ કોર્ટે રચેલી એસઆઈટી ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે. એસઆઈટી સ્પેશિયલ કોર્ટના ચુકાદાની કોપીનો અભ્યાસ કરી રહી છે. ચુકાદાની કોપીનો અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ગુજરાતમાં સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી. પાટીદાર સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે ત્યારે કન્યાઓની અછતને લઈને મધ્ય ગુજરાત પાટીદાર સમાજ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદના ભાલેજ ખાતે મળેલી મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાત બહાર વસતા પાટીદાર સમાજ સાથે સંબંધો કેળવવામાં આવશે. થોડા દિવસ પહેલાં ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાતની તમામ જેલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની સબ જેલમાંથી કેદીઓ દ્વારા સુવિધા ન અપાતા અને જેલર દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેલર પાસે પૈસા લઈને મસાલા જેવી વસ્તુઓ પણ કેદીઓને આપવામાં આવે છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેલ પ્રશાસન દોડતું થયું છે હાલ. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે રોયલ ઓર્કિડ બંગલામાં દરોડા પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચને બંગલામાં ગેરકાયદેસર ચાલતા ક્રિકેટના સટ્ટાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આઈપીએલની મેચો પર ઓનલાઈન સટ્ટો રમાતો હતો. ઓનલાઈન સટ્ટો રમાડતા 12 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર. કોરોના સંક્રમણના કેસમાં ફરી ઘટાડો જોવા મળ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 161 કેસ સામે આવ્યા. આજ દરમિયાન 214 લોકો સાજા થયા. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.